નમસ્કાર, હું છું સંજય રાવલ. સુપરફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. ચોટીલા થાન તરફ જતા મોડેલ સ્કૂલમાં કોરોનાનો રાફડો ફાટ્યો. 42 કોરોના પોઝિટિવ આવતા શિક્ષક જગતમાં ખરભરાટ. રાધનપુરના એસટી ડેપો ખાતે 45 વર્ષથી ઉપરના ફરજ બજાવતા ડ્રાઈવર કંડક્ટર તેમજ મેકેનિક કર્મચારીઓને કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો. દિવસી સમસ્ત જનરલ ખારવા જ્ઞાતિ દ્વારા મઢી પર્વની સાદગીપૂર્વક ઉજવણી કરવામાં આવી. સાબરકાંઠા જિલ્લામાં ફરી એકવાર લૂંટેરી દુલ્હન અને દલાલોએ એક ગરીબ પરિવારને ઝાંસો આપીને ફરાર થઈ જતા ગરીબ બ્રાહ્મણ પરિવારે વડાલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ચોટીલા તાલુકા ભાજપ પ્રમુખનું શંકાસ્પદ અકસ્માતથી મૃત્યુ પામતા ન્યાયિક તપાસ થાય તે માટે જેતપુર મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું. દહેગામ એસટી ચોક સામે 4 દિવસથી કાપેલા ઝાડ જેસે થેની હાલતમાં ભારતીય સંવિધાનના પ્રણેતાની જન્મજયંતિ નિમિત્તે સફાઈ કામ રામ ભરોસે. સાબરકાંઠા જિલ્લા સહિત પ્રાંતિજ તાલુકામાં વધતા જતા કોરોનાના કેસોને લઈને પ્રાંતિજ બજારમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે અને વેપારીઓ સહિત બજારમાં આવતા જતા લોકો ફરજિયાત માસ્ક પહેરે તે માટે આજે પ્રાંતિજ પીઆઈ પીએલ વાઘેલા દ્વારા પ્રાંતિજ બજારમાં માસ્ક ડ્રાઈવ યોજાઈ હતી. ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે પ્રાંતિજ ખાતે પણ ભાજપ દ્વારા સ્વચ્છતાની રેલી યોજી સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે જિલ્લા કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર પટેલ દ્વારા વેક્સિનેશન કામગીરીને લઈને સમીક્ષા કરવામાં આવી હતી, જેમાં પ્રાંતિજ સીએસસી તથા પોગુર પીએસસી ખાતે સ્થળ મુલાકાત લીધી હતી. કોરોના અંગે સુરતમાં બેઠક. લોકડાઉનની ચર્ચાએ જોર પકડ્યું. સીએમ રૂપાણીની અધ્યક્ષતામાં યોજાઈ બેઠક. ખાસ દિશા નિર્દેશ અપાશે. સાબરકાંઠાથી અત્યારે મહત્વની માહિતી મળી રહી છે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પ્રાંતિજ પોલીસ દ્વારા પ્રાંતિજ સહિત તાલુકામાં વધતા જતા કોરોના સંક્રમણ કેસોને લઈને પોલીસ જીપ ફેરવીને સૂચનાઓ આપી. સરકારશ્રીની ગાઈડલાઈનનું પાલન કરવા કડક સૂચનાઓ આપવામાં આવી. જાહેર સ્થળો પર માસ્ક ફરજિયાત પહેરવા સૂચનાઓ અપાઈ. જાહેર સ્થળો ઉપર થૂંકવું નહીં તથા જાહેર સ્થળો ઉપર સોશિયલ ડિસ્ટન્સ ફરજિયાત પાલન કરવા સૂચનાઓ અપાઈ છે. પ્રાંતિજ બાંખરિયા પોલીસ ચોકીથી બજાર સહિતના વિસ્તારોમાં પ્રાંતિજ પોલીસ સ્ટેશન પીઆઈ પીએલ વાઘેલાના માર્ગદર્શન હેઠળ પોલીસ જીપ ફેરવીને નગરજનોને સૂચનાઓ અપાઈ છે. સરકારશ્રીની ગાઈડલાઈનનું પાલન નહીં કરનાર વ્યક્તિઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. સાબરકાંઠા જિલ્લાથી અત્યારે મહત્વની માહિતી મળી રહી છે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પોલીસ દ્વારા પ્રાંતિજ સહિત તાલુકામાં વધતા જતા કોરોનાના સંક્રમણ કેસોને લઈને પોલીસ જીપ ફેરવીને સૂચનાઓ આપી. સરકારશ્રીની ગાઈડલાઈનનું પાલન કરવા કડક સૂચનાઓ આપવામાં આવી છે. જાહેર સ્થળો ઉપર માસ્ક ફરજિયાત પહેરવા સૂચનાઓ અપાઈ. તમામ જાહેર જનતાને જણાવવાનું કે હાલમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહેલા હોય જાહેર સ્થળો પર માસ્ક પહેરવું તેમજ જાહેર સ્થળો પર ક્યાંય પણ થૂંકવું નહીં. સરકારશ્રીની ગાઈડલાઈનનું પાલન કરવું. જાહેર સ્થળો પર તેમજ ભીડભાડવાળી જગ્યાઓ પર જતા અટકવું અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું. સરકારશ્રીની ગાઈડલાઈનનો ભંગ કરનારી સમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જય હિન્દ. રાજકોટ ખાતે સ્પ્રામાં તોડ કરવા ગયેલા 6 પત્રકારોને ગાંધીધામ પોલીસે ઝડપી લીધા. સુરતમાં કોરોનાએ 13 વર્ષના માસૂમનો ભોગ લીધો. 13 વર્ષના માસૂમની કિડની ફેલ થતા પિતાએ દાન કરી. અમદાવાદ સિવિલના તબીબીઓએ સારવાર દરમિયાન યશસ્વી જીવન આપ્યું. બિહારમાં કોચિંગ સેન્ટર બંધ કરાવવાથી વિદ્યાર્થીઓનો હોવાળો. દિલીપ પાટીલ બનશે મહારાષ્ટ્રના નવા ગૃહમંત્રી. દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલ સરકારને લગાવી ફટકાર.
ગુજરાતનો ખેડૂત 15 વર્ષથી ભયમાં છે, રાકેશ ટિકેત। મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે આપ્યું રાજીનામું। દુનિયા વિશ્વયુદ્ધના આરે છે, રશિયન સૈન્ય એક્સપર્ટની ચેતવણી। તો આ સાથે સુપર ફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું। અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો ZS TV।